મહત્વના સમાચાર અત્યારે સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના નવા કુલપતિ માટે ઇન્ટરવ્યુ. સુરત સર્કિટ હાઉસમાં કુલપતિ માટે ઉમેદવારોનું ઇન્ટરવ્યુ યોજાયું છે. સુરત સર્કિટ હાઉસમાં ઇન્ટરવ્યુની વ્યવસ્થા કરવામાં આવી. વીસી માટે કુલ 32 જેટલા ઉમેદવારોનું ઇન્ટરવ્યુ લેવાશે. વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ 10 મિનિટ વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ 10 મિનિટના ઇન્ટરવ્યુ તેઓના 10 મિનિટનું ઇન્ટરવ્યુ થશે. સુરતથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના નવા કુલપતિ માટે ઇન્ટરવ્યુ યોજાયો છે. સુરત 32 જણને બોલાવવામાં આવ્યા છે અને ઉમેદવાર તરીકે યુનિવર્સિટી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પ્રવેશ પરીક્ષા પરિણામ અધ્યયન અધ્યાપન અને સંશોધન આ ક્ષેત્રની અંદર આગામી વર્ષોમાં યુનિવર્સિટી ક્યાં હશે તે અંગેની ચર્ચા કરી હતી. કુલ 32 ઉમેદવારો છે અને પોતપોતાની રીતે આ યુનિવર્સિટી વિશેનું વિઝન રજૂ કરશે અને અંતે જે સમિતિ છે એના રિપોર્ટને આધારે રાજ્ય સરકાર નિર્ણય કરશે. રાજ્ય સરકાર જે રીતે નિર્ણય કરશે એ રીતે અમે અમારી રીતે 5 વર્ષનું અમે આગામી અમારું વિઝન રજૂ કર્યું છે. એની જે કામગીરી કરવાની પદ્ધતિઓ જે છે તે સામાન્ય રીતે ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.